નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે મૌર્યોના વહીવટીતંત્ર અને તેના શાસન વ્યવસ્થા વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે મૌર્ય યુગ સમયની એટલે કે મૌર્યોના શાસનકાળ સમયનું રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે મૌર્ય યુગ સમય દરમિયાનની એની રાજકીય સ્થિતિ કેવી હતી, સામાજિક સ્થિતિ કેવી હતી, આર્થિક અને સાંસ્કૃતિક, સાંસ્કૃતિક અને ધાર્મિક એ બંને એક જ થશે, તો ચાલો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલો પોઈન્ટ એમાં છે પ્રસ્તાવના, તો નજર કરીએ તો મૌર્ય યુગ એટલે કે એનો સમયગાળો જો જોઈએ તો ઈસવીસન પૂર્વે 332થી લઈ અને ઈસવીસન પૂર્વે 187 સુધી એનો સમયગાળો છે એ આંકવામાં આવે છે. તો આ સમયગાળા દરમિયાન અલગ અલગ રાજાઓ છે એ સત્તા ઉપર આવ્યા મૌર્ય વંશના, અને તેમણે શાસન કર્યું મૌર્ય સામ્રાજ્યમાં. તો એ શાસનકાળ દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યથી લઈ અશોક અને એના સમયની રાજકીય, સામાજિક, આર્થિક વગેરે પરિસ્થિતિ છે એના વિશેની માહિતી આપણને કૌટિલ્યના ગ્રંથ અને મેગસનીસના ગ્રંથમાંથી એ માહિતી આપણને ઉપલબ્ધ થાય છે. તો એ માહિતીને આધારે આપણે મૌર્ય વંશના રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક પરિસ્થિતિની માહિતી છે એ આપણને મળી રહી છે. સૌથી પહેલાં આપણે એને રાજકીય પરિસ્થિતિ પર નજર નાખીએ. જો ચંદ્રગુપ્ત અને અશોકના શાસન દરમિયાન તેમની શક્તિશાળી પ્રતિભા અને સુદૃઢ અને કુશળ શાસન તંત્રને લીધે રાજ્યમાં શાંતિ અને સલામતી એ ખૂબ જ સારી હતી. કારણ કે મૌર્ય વંશની અંદર જો મહત્ત્વના જો કોઈ બે રાજાઓ થઈ ગયા હોય ને તો એ ચંદ્રગુપ્ત મૌર્ય જે પહેલાં આવ્યો હતો એ, કે જેણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી, અને બીજો એના ત્યારબાદ સમ્રાટ અશોક. આ બંનેનું જે સામ્રાજ્ય છે એ બંનેના સામ્રાજ્યને, બંનેના વહીવટને કારણે એનું સામ્રાજ્ય છે એ ખૂબ જ પ્રખ્યાત હતું, અને આજે પણ ઇતિહાસમાં મૌર્ય વંશનો જે આખો યુગ એનો શાસનકાળ જે છે એ ખૂબ જ સારો એવો જોવા મળે છે. એ સમયની અંદર વિદેશી આક્રમણોની બીક ના હતી અને આંતરિક બાબતોમાં પણ એટલી બધી શાંતિ હતી. કોના સમયમાં? તો કે અશોક અને ચંદ્રગુપ્તના સમયની અંદર. અને તેનો શાસનતંત્રમાં પ્રજાનો પણ સારો એવો સહકાર લેવામાં આવતો, એટલે કે રાજા છે એ શાસન ચલાવવા માટે, વહીવટ ચલાવવા માટે પ્રજાનો સહકાર છે લઈ અને ચાલતી, સલાહ સૂચનો લઈ અને એ પ્રમાણે કાર્ય છે એ કરતી હતી. ખાસ કરીને સ્થાનિક વહીવટમાં રાજ્ય તરફથી અને પ્રજાહિતાર્થી કાર્યો કરવામાં છે એ આવતા હતા. રાજ્યના કરવેરા છે એ લોકોને દુઃખી કરે એવા, એને આર્થિક રીતે ભાંગી નાખે તેવા નહોતા, એટલે કે પ્રમાણસર સારા હતા એવું કહી શકાય. તો તેમની નીતિ છે, રાજકીય નીતિ મૌર્ય યુગ સમયગાળાની એ કેવી હતી? તો કે ઉદાર અને સહિષ્ણુ હતી એવું કહેવામાં આવે છે. પરંતુ અશોક પછીના જે શાસકો થયા એ શાસકો કેટલાક અંશે નિર્બળ નીવડા, અને એને કારણે શું થયું? તો કે રાજ્યની અંદર અશાંતિ છે એ આવી હતી અને વિદેશીઓના આક્રમણો પણ થવા લાગ્યા હતા, અને પોતાના જ સામ્રાજ્યના અલગ અલગ જે પ્રાંતોના જે સુબાઓ હતા એ સુબાઓ દ્વારા પણ બળવા છે એ થવા લાગ્યા, આ બાબતો છે એ સામાન્ય થવા લાગી હતી. પરંતુ ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકના સમયમાં આ બધી વસ્તુ જોવા મળતી નથી. તો આ પ્રકારની એની રાજકીય પરિસ્થિતિ છે એ હતી. ત્યાર પછીનો મુદ્દો આગળનો છે સામાજિક પરિસ્થિતિ. તો સામાજિક પરિસ્થિતિ વિશે જોઈએ તો એ સમયની અંદર, એ યુગની અંદર સમાજ છે એ સાત વર્ગોમાં વહેંચાયેલો હતો. એમાં સૌથી પહેલાં બ્રાહ્મણો અને તત્વજ્ઞાનીઓ આવે છે, ત્યાર પછી ખેડૂતો, ત્યાર પછી પશુપાલકો, ત્યાર પછી કારીગરો, એના પછી સૈનિકો, એના પછી જાસૂસો, અને પછી અમલદારો અને સેવકો. તો આ બધાનું સ્થાન છે એ આવતું. તો બ્રાહ્મણો અને તત્વજ્ઞાનીઓ જે હતા એનું સ્થાન સમાજની અંદર ઉચ્ચ ગણાતું, એટલે કે પહેલા નંબરે હતું. તેઓ સમાજના શિક્ષાગુરુઓ હતા, એટલે કે
સમાજને શિક્ષણ આપવાનું કાર્ય છે એ બ્રાહ્મણો છે એ અને તત્વજ્ઞાનીઓ કરતા હતા. ખેડૂતોનો વર્ગ પણ મૌર્ય યુગની અંદર, મૌર્ય સમયની અંદર સમાજમાં ખૂબ જ મોટો હતો. ગોવાળો પશુપાલકોને જે સમૂહમાં પશુઓ રાખવાનો અધિકાર હતો, એટલે કે ખેડૂતો જે હતા એમાં જે ગોવાળો હતા એ ગોવાળોને જ પશુઓ રાખવાનો, સમૂહમાં પશુઓ રાખવાની છૂટ હતી, અધિકાર હતો. સમાજમાં કારીગરોની સંખ્યા પણ ઘણી બધી મોટી હતી અને તેમને ખાનગી અને રાજ્ય હસ્તક ઉદ્યોગોમાં પૂરતું કામ છે એ મળી રહેતું. એટલે કે અલગ અલગ કલા કૌશલ્યના જે કારીગરો હોય એ કારીગરો પણ પુષ્કળ પ્રમાણમાં હતા અને એમને રાજ્યની અંદર ચાલતા ઉદ્યોગોની અંદર ધંધા રોજગારી છે એ મળી રહેતી હતી અને પૂરતું કામ મળતું હતું. ત્યાર પછી ઉત્સવો, મિજલસો, સંગીત, નૃત્ય વગેરેથી લોકો છે એ આનંદ ઉત્સાહ છે એ મનાવતા હતા. કૌટિલ્ય અને મેગેસનીસના જણાવ્યા પ્રમાણે રાજ્યની અંદર જુગારખાના, વેશ્યાગૃહો કે મદિરાની દુકાનો છે એ નહોતી, કારણ કે એના ઉપર રાજ્યનું નિયંત્રણ હતું અને એના કારણે એની પ્રમાણ છે ખૂબ જ ઓછું હતું. સમાજમાં સ્ત્રીઓનું એટલે કે ગૃહિણીઓનું ખૂબ જ સારું સન્માન હતું, સમાજની અંદર ખૂબ જ સારું સ્થાન હતું. સતી થવાનો રિવાજ, વિધવા પુનઃલગ્નનો નિષેધ વગેરે સામાજિક દૂષણો છે એ આ યુગની અંદર જોવા મળતા હતા અને ભારતમાં ગુલામી પ્રથા ન હતી એ પણ વિધાન છે, એક રીતે જોઈએ તો ભૂલ ભરેલું છે. કારણ કે યુદ્ધમાં હારેલાને ગુલામ બનવું પડતું હતું, યુદ્ધમાં સામે પક્ષવાળા હારી જાય તો એના જે સૈનિકો હોય એને ગુલામ તરીકે રાખવામાં આવતું હતું. એટલે કે એનો મતલબ એ કે મૌર્ય વંશની અંદર ગુલામો છે એ પ્રથા હતી, પરંતુ યુરોપમાં જે પ્રકારની ગુલામી પ્રથા હતી એવી ભારતમાં ગુલામી પ્રથા મૌર્ય સમયમાં જોવા મળતી નથી. જુદા જુદા ધંધાઓ અને આંતરલગ્નોને લીધે આ યુગમાં જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિની સંખ્યા પણ વધારે હતી. તો કંઈક આ પ્રકારનો સમાજ છે એ મૌર્ય વંશની અંદર, મૌર્ય સમયની અંદર હતો. હવે આપણે તેની આર્થિક સ્થિતિ જોઈએ. તો મેગેસનીસ અને કૌટિલ્યના ઉલ્લેખ પ્રમાણે મૌર્ય સમયગાળા દરમિયાન ભારતની અંદર ખેતી, વેપાર, ઉદ્યોગો, વાહન વ્યવહાર વગેરેનો ખૂબ જ સારા પ્રમાણમાં વિકાસ થયો હતો. રાજ્ય તરફથી ખેતી માટે તથા વેપાર ઉદ્યોગોને ઉત્તેજન આપવામાં આવતું હતું, એટલે કે સરકાર તરફથી સિંચાઈ યોજનાઓ તથા રસ્તાઓ બાંધવામાં પણ આવતા, જળમાર્ગોનું પણ રાજ્ય સરકાર તરફથી નિયમન કરવામાં આવતું હતું અને કેટલાક ઉદ્યોગો, ખાણ, જંગલ, વહાણવટું વગેરે જે વ્યવસાયો હતા એ સરકાર હસ્તક હતા, એટલે કે જે કંઈ આવક થાય એ સરકારની હતી. આ બધાથી પ્રજાને ખૂબ જ કામગીરી છે એ ઉપલબ્ધ થતી હતી અને તેને કારણે આર્થિક સમૃદ્ધિ પણ વધી હતી. સ્વાભાવિક છે કે કોઈ પણ રાજ્યની અંદર, કોઈ પણ દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ હોય તો સ્વાભાવિક છે કે લોકોને રોજગારીની તક છે એ વધારે મળી રહે. મૌર્ય સમયના શાસનની કુશળતાને લીધે મૌર્ય યુગમાં વેપાર વાણિજ્યનો પણ ખૂબ સારો એવો વિકાસ થયો હતો. સોનું, રૂપું, ઝવેરાત, મોતી, સુગંધી પદાર્થોનો વેપાર વગેરે મોટા પાયા ઉપર ચાલતા હતા. ઇજિપ્ત, સીરિયા, મધ્ય એશિયા, ચીન વગેરે વિદેશો સાથે એ સમયમાં વેપાર ઉદ્યોગ પણ ચાલતો હતો. દક્ષિણ ભારત સાથે પણ સમૃદ્ધ વેપાર થતો હતો. તોલમાપના સાધનો અને નાણાંનો વેપારમાં છે એ ઉપયોગ થતો હતો. તો આ રીતે જોઈએ તો એ યુગમાં આર્થિક પરિસ્થિતિ છે એ ખૂબ જ સારી હતી. મૌર્ય યુગની અંદર ખૂબ જ સુખી સંપન્ન લોકો હતા, સુખી અને સમૃદ્ધ પ્રજાજીવન છે એ જીવન વિતાવતી હતી. તો એકંદરે જોઈએ તો આર્થિક પરિસ્થિતિ એની સારી હતી. ત્યાર પછી હવે આપણે છેલ્લી જે પરિસ્થિતિ છે, સાંસ્કૃતિક પરિસ્થિતિ. આમ તો જોઈએ તો આ ચાર પરિસ્થિતિ જોવા જઈએ ને તો બહુ વિશાળ આવી જાય, એક એક પુસ્તક આના ઉપર બને છે. પરંતુ આપણે તો પ્રશ્ન પરીક્ષા સંદર્ભમાં, પરીક્ષાની અંદર ઉપયોગી થાય એ રીતે ટૂંકમાં સમજવાનો છે અને ટૂંકમાં એની માહિતી છે એ લખવાની છે. હવે સાંસ્કૃતિકમાં જોઈએ તો ખાસ કરીને સમ્રાટ અશોકના સમયથી, મૌર્ય યુગની અંદર ખાસ કરીને સમ્રાટ અશોકના સમયથી ભારતમાં લિપિને સૌ પ્રથમ
लिखित स्वरूप से ये मळ्युं हतुं एवुं कहेवामां आवे छे। अशोकना जे शिलालेखो छे एमां बे प्रकारनी लिपि छे जोवा मळे छे, एमां खरोष्टी लिपि अने बीजी छे ये ब्राह्मी लिपि। तो आ बे लिपिमां लखेला शिलालेखो छे ये जोवा मळे छे। आ उपरांत संस्कृत भाषानो पण ए समयमां सारो एवो वेग मळ्यो हशे एवुं कहेवामां आवे छे, कारण के अशोकना शिलालेखमां एनो सारा प्रमाणमां उपयोग पण थयो छे अने एनो विकास पण सारो एवो थयो छे। हवे मौर्य युग दरमियान तक्षशिला छे ए विद्यानुं केन्द्र हतुं एक मोटामां मोटुं। जो कि ए समयमां आ तक्षशिला विद्यापीठ जे छे, प्राचीन विद्यापीठो जे आपणी चार हती एमांनी आ एक छे, तो ए मौर्य समयमां एनी पड़ती पण थई हती अने पतनની સ્થિતિમાં હતું। છતાં ત્યાં ધર્મના શાસ્ત્રો, ગણિતશાસ્ત્ર, શસ્ત્રવિદ્યા અને બીજા શાસ્ત્રો ત્યાં શીખવવામાં આવતા। ચાણક્ય, ચંદ્રગુપ્ત, અશોક જેવા મહાપુરુષોએ પણ આ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કર્યો હતો અને ત્યાં અભ્યાસ કરવા માટે વિદેશમાંથી પણ લોકો આવતા હતા અને ત્યાં રહીને અભ્યાસ કરતા હતા। મૌર્ય સમયની અંદર ખાસ કરીને સંસ્કૃતની સાથે અર્ધમાગધી અને પાલી ભાષાનો પણ વિકાસ છે થયેલો જોવા મળે છે। જૈન સાહિત્ય છે એ અર્ધમાગધી અને બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં આ સમયગાળા દરમિયાન લખાયું અને વિકાસ પામ્યું છે। એટલે કે આ યુગ દરમિયાન કૌટિલ્યએ ચાણક્ય, કૌટિલ્ય એટલે કે ચાણક્ય એનું બીજું નામ, એ ચાણક્યએ અર્થશાસ્ત્ર લખ્યું અને મેગેસની છે તેનું પોતાનું પ્રવાસ વર્ણન નામનું પુસ્તક ઇન્ડિકા છે એ લખ્યું છે। તો એ પણ આ મૌર્ય સમયગાળા દરમિયાન જ લખાયા છે। પાણીની ઉપરનું મહાભાષ્ય પતંજલિએ પણ આ જ સમયગાળા દરમિયાન લખ્યું હતું અને પાલી ભાષામાં કથાવસ્તુ નામનો ગ્રંથ પણ આ જ સમયગાળા દરમિયાન થયો હતો। એનો મતલબ એ કે એ સમયગાળા દરમિયાન ભાષા અને સાહિત્યને ખૂબ સારું એવું પ્રોત્સાહન છે એ મળ્યું હતું અને એનો વિકાસ પણ ખૂબ જ સારો એવો થયો હતો। આમ જોઈએ તો ગુપ્તયુગની સાહિત્યિક સમૃદ્ધિનો પાયો છે ને એ મૌર્ય યુગમાં નખાયો હતો। ગુપ્તયુગ છે ને એ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે અને એના સાહિત્યનો પાયો છે ને આ મૌર્ય યુગની અંદર નખાઈ ગયો હતો, કારણ કે મૌર્ય યુગ પૂર્ણ થાય પછી સીધો ગુપ્તયુગ છે એ શરૂ થાય છે। તો સાંસ્કૃતિક સિદ્ધિની અંદર એને ભાષાનો વિકાસ થયો હતો, સાહિત્યનો વિકાસ થયો હતો, સાથે સાથે કલા, સ્થાપત્ય અને કોતરકામનો પણ એ સમયગાળા દરમિયાન ખૂબ જ વિકાસ થયો હતો, કારણ કે સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો અને સ્તૂપો, બૌદ્ધ સ્તૂપો અને એનું બાંધકામ છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। તો સ્તંભો, વિહારો, મહેલો, શિલાલેખો આ બધું છે એ ખૂબ જ સમ્રાટ અશોકના સમયમાં એનું બાંધકામ થયું હતું। અશોકે લગભગ 30 જેટલા તો સ્તંભો બનાવ્યા હતા અને એ સ્તંભો કોતરકલાને દ્રષ્ટિએ, સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ નમૂના છે એ ગણવામાં આવે છે। તો આ રીતે સાંસ્કૃતિક પરિસ્થિતિ પણ મૌર્યયુગ સમયગાળા દરમિયાન ખૂબ જ સારી હતી। તો છેલ્લે આપણે જોઈએ તો મૌર્યયુગ સમય દરમિયાન ભારતમાં શાંતિ અને સલામતી છે એ ખૂબ જ સારી હતી એ આપણે આ બધી પરિસ્થિતિ જોયા પછી આપણે કહી શકીએ। તો બસ આજે આટલો જ, હવે પછીના નવા લેક્ચરમાં આપણે નવો ટોપિક લઈને આવીશું। જય ભારત।